હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજે જોવાનું છે પ્રશ્ન પત્ર નંબર 5, અને એ જ એનર્જી અને ઉર્જા સાથે આપણે વાત કરવાની છે. કેમ કે ઘણા લોકો રાહ જોઈને બેઠા છે કે તારાથી કઈ નહીં થાય, એને આપણે કઈ કરીને બતાવવાનું છે, એને આપણે સારામાં સારું રિઝલ્ટ મોં પર મારીને બતાવવાનું છે કે આ મારું રિઝલ્ટ છે, આ મારી તૈયારી છે, આ મારી મહેનત છે. તો આ મહેનત કરવા માટે હું તમારી સાથે છું ને. જોઈએ, ચાલો પ્રશ્ન પત્ર નંબર 5. 5માં પ્રશ્ન પત્ર ની અંદર SO3 કેવા પ્રકારનો સ્વભાવ? સામાન્ય રીતે ધાતુ ઓક્સાઇડ હોય ને, એ ધાતુ ઓક્સાઇડ કયો સ્વભાવ? તો કે ધાતુ ઓક્સાઇડ બેઝિક સ્વભાવ ધરાવે, અને અધાતુ ઓક્સાઇડ હોય કેવો સ્વભાવ ધરાવે? એસિડિક. ચાલો, આ આલ્કોહોલ છે, એનું એસિડમાં રૂપાંતરણ થયું છે, તો ઓક્સિડેશન કરતા કોણ આવે? K2Cr2O7 આવે, અથવા KMnO4 લખવું હોય તો એ પણ આવી શકે, બે આવી શકે. પ્રોટીનના નિર્માણ માટે કયું તત્વ જરૂરી છે? સર કયું? નાઇટ્રોજન. વિદ્યુત પ્રવાહની હાજરી નોંધવા માટે કયા સાધનનો ઉપયોગ થાય? કયા? હે, કયા? મેં હમણાં જ કીધું, આગળના વિડીયો ન જોયા હોય તો જોઈ લેજો. ગેલ્વેનોમીટરનો ઉપયોગ થાય વિદ્યુત પ્રવાહની હાજરી નોંધવા માટે. ચાલો આગળ વધો ઇન્ડિયા, આગળ વધીએ. નીચેના માંથી લેન્સ બનાવવા માટે કોનો ઉપયોગ ન થાય? તો માટીનો ઉપયોગ ન થાય. ડોળાનો વ્યાસ? સર મેં તો ગોખ્યું જ, મને ખબર છે 2.3 સેન્ટીમીટર. બસ આ જ આપણે ભૂલ કરીએ. કેમ? અહીંયા જુઓ, મીટર આપ્યું છે, મીટર આપ્યું છે ને, આપણે સેન્ટીમીટર કરતા હોય, સેન્ટીમીટર ને મીટર માં ફેરવો તો 0.023 આવશે આન્સર, 2.3 નહીં આવે. આલ્કોહોલ ને, આલ્કોહોલ દારૂ પીવું નશાકારક પીણામાં ઉપયોગમાં ન લેવાય, તો એની અંદર શું ઉમેરવામાં આવે? મિથેનોલ? નહીં, મિથેનોલ ઉમેરી ગયો. મિથેનોલ ઉમેર્યો એટલે પીવા લાયક ન રહે, પણ તોય લોકો પીવે, પીવે તો પછી એ મૃત્યુ પામે, એના સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. ફ્લેમિંગ ના ડાબા હાથના નિયમનો ઉપયોગ? ડાબા હાથના નિયમનો ઉપયોગ ક્યાં? તો કે ચુંબકીય બળની દિશા જાણવા માટે થાય. ધમનીની દિવાલ જાડી અને કેવી હોય? તો કે સ્થિતિસ્થાપક હોય. મોટવણીનો એકમ શું હોય? તો કે મોટવણીનો એકમ કોઈ નો હોય. મોટવણી કેવી છે? એકમ રહિત છે. એલ્યુમિના? ઓય મિના, મિના એટલે હું, તો કે Al2O3. એલ્યુમિના માંથી હું મેળવવું એલ્યુમિનિયમ, જે વિદ્યુત વિભાજન રિડક્શન પદ્ધતિથી ઉમેરા. એક નવું ટીપ આપવું, ક્યારેક નામ અલગ પૂછ્યું હોય, અને આ પદ્ધતિને બોલાય હોલ હેરા ઉલ્ટ પદ્ધતિ. કઈ પદ્ધતિ? હોલ્ટ હેરા ઉલ્ટ, અઘરું નામ છે પણ લખી લેજો. કઈ પદ્ધતિ? હોલ્ટ હેરા ઉલ્ટ. ઉત્સેચકોનું સંશ્લેષણ જનીનમાં થાય. સિન્નાબાર, સિન્નાબાર, સિન્નાબાર એટલે HGS. ક્યાંયથી લાગે છે આમાં? ક્યાંય સૂત્રમાં કોપર દેખાય છે? નથી દેખાતું તો ના પાડી દો ને, ખોટું છે. F1 પેટીમાં 25% છોડ નીચા હતા. સાવ સાચી વાત છે, એવું તમે માનો છો, કારણ કે F1 પેટી, તો F1 પેટી શું હતી યાદ કરો? બધા છોડ કેવા હતા? ઊંચા હતા, નીચા એકઈ નહોતા. આપણે હું ગોખવું હોય, આપણે ગોખવું એટલે તરત જવાબ દઈ દઈએ. જવાબ જુઓ, નજીકની વસ્તુ જોવા માટે લેન્સની કેન્દ્ર લંબાઈ ઘટે. બિલકુલ સાચી વાત છે. જેડેનો બેઝિક ધાતુ ઓક્સાઇડ કયો સ્વભાવ ધરાવે? તો કે બેઝિક. તો સાચું છે ને. CNS નું પૂરું નામ? સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ. સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, નર્વસ સિસ્ટમ. ટ્યુબેકટોમી શસ્ત્રક્રિયાની અંદરના મુદ્દાઓ છે. પુરુષ સ્ત્રી ની જે અંડવાહિની સ્ત્રીઓની અંદર અને પુરુષોની અંદર શુક્રવાહિની, પણ ટ્યુબેકટોમી પૂછ્યું છે તમને, એટલે સ્ત્રીઓની અંદર અંડવાહિનીને કાપી નાખવામાં આવે અને ગર્ભનું રોપણ અટકાવી દેવામાં આવે. આ પદ્ધતિને ટ્યુબેકટોમી કહેવાય. વક્રતા ત્રિજ્યા 20 છે, તો કેન્દ્ર લંબાઈ કેટલી થાય? R20 આપ્યા હોય તો F તો એનો અડધો થાય, તો કેટલો થાય? તો કે 10 સેન્ટીમીટર. એટલે આ વોલ્ટમીટરને હેમાં જોડવામાં આવે, હેમાં જોડવામાં આવે? તો કે વોલ્ટમીટરને હંમેશા હેમાં જોડવામાં આવે, તો કે સમાંતર જોડવામાં આવે. શેમાં? સમાંતર. હાલો આમાં જુઓ જરીક, મૂળમાં પ્રકાશાનું વર્તન અને પ્રકાંડમાં ભૂ આવર્તન. એટલે મૂળ પ્રકાશાનું, મૂળ તો જમીનની નીચે હોય ને, પ્રકાશ ક્યાં હોય? તો કે ઉપર હોય, ઉપર હોય, પ્રકાશ ઉપર હોય, તો મૂળમાં તો ઋણ, ઋણ આવે, ઋણ આવે, ઋણ આવે છે, ઋણ પ્રકાશાનું વર્તન આવે, એટલે ઋણ લખો. પ્રકાંડમાં ભૂ આવર્તન, ભૂ આવર્તન એટલે ગુરુત્વાકર્ષણ બળ, તો એમાંય નીચું જ હોય ને,
તો એમાંય સર ઋણ આવર્તન આવે, એટલે આ વિકલ્પમાં જોજો થોડીક ટાઈપિંગ મિસ્ટેક પ્રિન્ટિંગ મિસ્ટેક હોઈ શકે. રેડી, મારું અણુ સૂત્ર ઓ થ્રી છે, મને ઓળખો. ઓ થ્રી ઓ થ્રી ઓ થ્રી બોલો બોલો. ઓ થ્રી માં હું આવે? ઓઝોન. હું પોષક સ્તરના ઉપરના સ્તરમાં આવું, નીચેના નીચે ઉત્પાદકો હોય. ઉપર કોણ હોય? માંસાહારી હોય. તો આ સાથે વિદ્યાર્થી મિત્રો આપણો પ્રશ્નપત્ર 5 નો સેક્શન એ નો 24 માર્કના વિકલ્પો પૂરા થાય છે. આ સાથે આપણે આ પ્રશ્નપત્રોને એન્ડ કરીએ. મળીએ નવા વિડીયોની અંદર નવા હેતુલક્ષી પ્રશ્નોની સાથે. ત્યાં સુધી હસતા રહો, મસ્ત રહો, ખુશ રહો, આનંદિત રહો અને પેપરની તૈયારી કરતા રહો. ટાટા, બાય બાય, સી યુ.